તો નવસારીમાં 60 લાખના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લાગેલા હતા. લૂંટમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 3 લોકો સામેલ હતા. પોલીસે હીરાનું કારખાનું ચલાવતા હીરા ચૌધરી તેમજ મુખ્ય સૂત્રધાર પર્વત દેસાઈ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે. તેમજ 56.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુખ્ય સૂત્રધાર પર્વત દેસાઈ લૂંટનો સામાન ભરેલી થયેલી વિજલપુરના સલૂનમાં આપી ગયો હતો. 2 દિવસ સુધી આરોપી પર્વત ન આવતા સલૂન સંચાલકે હીરા ભરેલી થયેલી ટાઉન પોલીસને સોંપતા સમગ્ર મામલો સામે આવ્યો. સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સ્નેહલ, હીરાની જે લૂંટ થઈ હતી તેનો ભેદ ઉકેલાયો છે, કઈ રીતે આ ભેદ ઉકેલાયો અને હવે શું કામગીરી પોલીસની? જે ચોક્કસથી જો વાત કરવાની આવે તો જે 60 લાખના હીરાની લૂંટ થઈ હતી જેના લીધે નવસારી જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. રેન્જ આઈજી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ચુક્યા હતા. ત્યારે જે આ જે તપાસ પોલીસે હાથ ધરી હતી એ તપાસની અંદર જે હીરાના વેપાર સાથે કેટલાક લોકો જોડાયેલા હતા તેઓએ જ આ લૂંટને અંજામ આપ્યો હતો. અને એનો જે મુખ્ય સૂત્રધાર છે પર્વત દેસાઈ, તે જે લૂંટનું જે હીરાનું જે પાકીટ હતું એક સેલૂનની દુકાનમાં મૂકી ગયો હતો. 2 દિવસ સુધી લેવા ન આવતા સેલૂનનો જે સંચાલક હતો તેને પોલીસ સ્ટેશનની અંદર આ વસ્તુ જમા કરાવી હતી. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે આ પરમત દેસાઈને ઝડપી પાડ્યો છે અને હજુ જે અન્ય લોકો છે તેમને પણ ઝડપવાની હાલ તૈયારી બતાવી રહી છે પોલીસ. બિલકુલથી આભાર સ્નેહલ સમગ્ર વિગત બદલ. તો ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. હાથમાં ઘુવડ લઈને આ વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોને લઈને પક્ષી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ છે ઘુવડ. આજકાલ માણસો આ ઘુવડ જેવા થઈ ગયા છે, પણ માણસો કરતા ઘુવડ સારા છે. કારણ કે આ ઘુવડને દિવસે નથી દેખાતું, રાતે દેખાય છે. પણ આપણા માનવ જાતને દિવસે પણ નથી દેખાતું ને રાતે પણ નથી દેખાતું. બસ ખરાબ જ પોઈન્ટ ગોતવા છે, નેકાબીજીના વિરોધ કરવા છે, ટાટિયા ખેંચીને ઠા પાડવા છે પાડવા. અને એના લીધે આજકાલ ઘુવડ પણ ગુજરાતમાં ઓછા જોવા મળે છે. મળે છે કીર્તિ પટેલને મળ્યા, હાલો જોવા. આ છે ઘુવડ. આજકાલ માણસો આ ઘુવડ જેવા થઈ ગયા છે, પણ માણસો કરતા ઘુવડ સારા છે. કારણ કે આ ઘુવડને દિવસે નથી દેખાતું, રાતે દેખાય છે. પણ આપણા માનવ જાતને દિવસે પણ નથી દેખાતું ને રાતે પણ નથી દેખાતું. બસ ખરાબ જ પોઈન્ટ ગોતવા છે, નેકાબીજીના વિરોધ કરવા છે, ટાટિયા ખેંચીને ઠા પાડવા છે પાડવા. અને એના લીધે આજકાલ ઘુવડ પણ ગુજરાતમાં ઓછા જોવા મળે છે. મળે છે કીર્તિ પટેલને મળ્યા, હાલો જોવા. તો જૂનાગઢમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતો આ વિડીયો સામે આવ્યો છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં બાઇક ચલાવી રહ્યો છે આ યુવક. જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરતો આ યુવક કેમેરામાં કેદ થયો છે. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોને લઈને ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી છે. પર્યટન સ્થળ પર સ્ટન્ટ કરતા યુવકનો આ વિડીયો સામે આવ્યો છે. મોજથી જીવે રોણો મોજી લી જિંદગી કોઈ વાત ખો.